ગુરુ ભોજલમાલ રામ બાપા અને તેમના શિષ્ય જલારામ બાપાના જન્મ અને કર્મના સ્થળ વીરપુર અને ફતેપુરને જોડતી એસટી વિભાગની બસ બંધ થઈ ગઈ છે વીરપુરથી અમરેલી રૂટની તમામ એસટી બસ વિભાગ દ્વારા બંધ કરી દેવાતા ભાવિકોમાં એસટી તંત્ર સામે રોષ ફેલાયો છે સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે રોજ દેશ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે

જેતપુરથી ઉપડીને અમરેલી ના એમ બે યાત્રાધામને જોડવાનું કામ આ અમરેલી રૂટની બસો કરતી હતી પરંતુ એસટી વિભાગ દ્વારા કોઈ પણ કારણ દર્શાવ્યા વગર આ તમામ રૂટની બસો એકાએક બંધ કરી દેવાતા શ્રદ્ધાળુઓમાં રોષ ફેલાયો છે હાલમાં તો શ્રદ્ધાળુઓને ખાનગી વાહનોના મસમોટા ભાડા ખર્ચીને વીરપુર થી અમરેલી બાજુ અવરજવર કરવી પડે છે ત્યારે બંધ કરાયેલા વીરપુર અમરેલી ને જોડતી એસટી બસોના તમામ રૂટો ફરી ચાલુ કરવા યાત્રાળુઓ માંગ કરી રહ્યા છે જય જલારામ બાપાની જય મારું નામ વનરાજભાઈ તેથી કરીને જલારામ વીરપુર બાપાનું ધામ છે વજનરામ બાપાનું ફતેહપુર છે તો આ રૂટની ગાડીઓ બધી છે અમરેલી જવા માટે નથી ધારી બગસરા અને રાજકોટથી આવતી સાવરકુંડલા બધી ગાડી બનશે રાજકોટ સાવરકુંડલા આવતી હવાને સારા થઈ જાય ફૂલે ફૂલ ગાડી આવતી સત્તા પણ એ બંધ કરી દીધી આજે યાત્રાનું ધામ છે બાપાનું તો યાત્રકો બહુ હેરાન થાય છે વહેલી તકે આ ગાડીઓ અવરનવર બધાને ધાવામાં સફળતા મળે એટલે તમે વહેલી તકે સરકારશ્રીને નમ્ર વિનંતી

ખાસ કરીને વીરપુરથી બગસરા રાજાશાહી વખતથી બસો ચાલુ હતી એ આજે બંધ છે જેતપુરથી નમરેલી એ પણ બંધ છે રાજકોટથી સાવરકુંડલા બાયપાસ વીરપુર સવારે છ ત્રીસનો રૂટ હતો એ પણ બંધ છે રાજકોટથી ધારી વીરપુર આવતા એ દસ ત્રીસનો ટાઈમ હતો એ બસ બસ બસો બંધ છે બધી તો ખાસ કરીને સરકારશ્રી ને રજૂઆત કરીશ અને માન્ય સંસદ સભ્યશ્રીને રજૂઆત કરી અને ફોન દ્વારા મેં વાત કરેલી તો મારા લેટર પેડ ઉપર આપી અને ખાસ કરીને આ જલારામ બાપાનું પવિત્ર યાત્રાધામ હોય તો ખાસ કરીને જેમ બને એમ ઝડપથી આ બસોનો રૂટ ચાલુ થાય એવી હું પ્રાર્થના રાખું છું